नमस्कार 11 વાગ્યાની 11 ખબર સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે। આ વર્ષે ચોમાસું 12 આની રહેવાનું અનુમાન છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં અનુમાન લગાવવામાં આવ્યું છે। જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનું અનુમાન છે તો જુલાઈના મધ્યમાં ઓગસ્ટની શરૂઆતમાં પણ અતિવૃષ્ટિની શક્યતા રહેલી છે। ઓક્ટોબરના ત્રીજા સપ્તાહે ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે। आ तरफ कपास मगफड़ी तुवेर अने एरंडानो पाक सारो थवानी पण शक्यता छे तो सोयाबीन शियाळु पाक सारो थवानी पण शक्यता छे। कृषि यूनिवर्सिटी में योजायो छे 28મો वर्षा विज्ञान परिसंवाद तो गृह नक्षत्र अखात्रीजना पवन प्रकृति पर नक्की कराय छे अनुमान। तमाम आगाहीकारो आमां जोड़ाय छे अने परिसंवाद में जोड़ाय छे। आ वखते 28મો वर्षा विज्ञान परिसंवाद योजायो छे कृषि यूनिवर्सिटी में योजाय छे आ परिसंवाद जेमां तमाम आगाहीकारो जोड़ाया छे। तो आगाही करवामां आवी छे वरसाद सारो रहेशे अने गृह नक्षत्र अखात्रीजना पवन प्रकृति परथी नक्की कराय छे वरसादनुं अनुमान। तो जूनना त्रीजा अठवाडियामां चोमासानुं अनुमान अत्यारे लगाववामां आवी रह्युं छे। जूनना त्रीजा अठवाडिया सुधीमां चोमासुं विधिवत रीते बेसवानी संभावना छे तो खेडूतो माटे पण सारा समाचार छे। शियाळु पाक पण आ वखते सारुं थशे तेवी संभावना छे अने ऑक्टोबरना मध्य सुधीमां चोमासुं विदाय ले तेवी पण संभावना व्यक्त करवामां आवी छे। तो खेडूतो माटे आनंदना समाचार छे आ वखते चोमासुं सारुं रहेशे। वर्षा विज्ञान परिसंवादमां आ अनुमान करवामां आव्युं छे। 50 आगाहीकारोए अनुमान कर्युं छे। तो कृषि यूनिवर्सिटीमां योजायो छे आ परिसंवाद कार्यक्रम। तो आज मुद्दे अमारी साथे जोड़ाया छे डॉक्टर जी आर गोहिल कृषि वैज्ञानिक। डॉक्टर गोहिल आपनुं स्वागत छे। डॉक्टर गोहिल 12 आना वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। सामान्य लोको समझी शके ते भाषामां कहो 12 आना वरसाद कोने कहेवाय? आजे वर्षा विज्ञान मंडळ द्वारा 28મો वर्षा विज्ञान परिसंवाद योजावा जई रह्यो छे ने अत्यारे चालू छे। आ परिसंवादमां अंदाजे 48 જેવા આગાહીકારો પોતાની આગાહી રજૂ કરશે। ખાસ કરીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ જુદા જુદા આગાહીકારોનો જે એક સંપુટ બનાવવામાં આવે છે, આગાહીકારોનો પોતાનો જે વોલ્યુમ હોય એના ઉપરથી અમે જે એક તારણ કાઢીએ છીએ। ખાસ કરીને આગાહીઓ છે એ પશુ પંખીની ચેષ્ટા ઉપરથી છે, ખગોળ વિજ્ઞાન ઉપરથી છે, વડલી વાક્યો ઉપરથી છે, પછી ખાસ કરીને જે કસ ઉપરથી છે, પછી હવામાન ઉપરથી છે, ઉપરાંત જે ખાસ કરીને વનસ્પતિ એમાં ખાસ કરીને ગરમાળાના ફૂલ છે, પછી રાતરાણીના ફૂલ છે। આ રીતે અલગ અલગ પ્રકારના જે આગાહીઓ કરી અને આગાહીઓ કરતા હોય છે। આ આગાહીઓ 195 દિવસની આગાહીઓ હોય છે। 195 દિવસથી એ લોકો અનુમાન કરી અને આગાહીઓ અત્યારે એક મહિના અગાઉ પોતાની આગાહીઓ રજૂ કરી દેતા હોય છે। આ રજૂ કરેલી આગાહીઓ જુનાગઢ કૃષિ દ્વારા એનું કમ્પાઇલેશન કરવામાં આવે છે અને દર વર્ષે આ રીતે જ એક સેમિનાર રાખવામાં આવે છે। આ વર્ષે પણ આ આગાહીઓ જે કરી એના ઉપરથી અમે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જે તારણ કાઢ્યું છે એમાં આ વર્ષ સાધારણ રીતે મધ્યમ રહેશે, ઉપરાંત આ વર્ષે એ 12 આની લેવાની શક્યતા છે। આમ તમને ખબર છે કે 16 આની વર્ષ એટલે પૂર્ણ વર્ષ ગણાય, પણ 12 આની વર્ષ એટલે મધ્યમ વર્ષ કહેવાય, મધ્યમ વર્ષ ગણાય। ઉપરાંત આ વર્ષે વરસાદ પણ સાધારણ રીતે 80-90 અથવા તો 100% જેવી શક્યતા થશે, પણ વરસાદ થોડોક અનિયમિત રહેવાની શક્યતા છે। ઉપરાંત જે જુલાઈ અને ઓગસ્ટ માસમાં વધારે જે વાવાઝોડું અથવા તો અતિવૃષ્ટિ થવાની શક્યતા છે। અને બીજું કે જે આગાહી જે કરે છે એ બધા આગાહીકારોને એવું છે કે આ વર્ષે જે ચોમાસું છે એ ખાસ કરીને ઓક્ટોબરના છેલ્લા વીકમાં એ વિદાય લેશે, એટલે આમ જોઈએ તો ઓલ ઓવર જે આ વર્ષે એક સાધારણ મધ્યમ રહેશે। જે ચોમાસું આ વખતે સારું રહેશે તો ખેડૂતો માટે કેવા સમાચાર છે? ખેડૂતો માટે કયા પાકમાં સારું રહેશે, કયા પાકમાં નુકસાન થવાની ભીતિ? હવે અત્યારે તો બધું તારણ એવું કાઢ્યું છે કે અત્યારે ચોમાસું છે એ 15મી જૂન પછી અમુક વિસ્તારમાં વરસાદ થશે, વાવણી લાયક વરસાદ થશે, પણ તારણ એવું છે કે જે છેલ્લા વીકમાં એટલે જૂનના છેલ્લા વીકમાં છે એ વરસાદ લગભગ બધા ઓલ ઓવર ગુજરાતમાં થવાની શક્યતા પૂરેપૂરી છે। બીજું છે કે કદાચ જો વરસાદ ખેંચાય એમાં પણ આપણે તો તારણ છે, પણ જો વરસાદ ખેંચાય તો પછી ખાસ કરીને ખેડૂતોને મારે વિનંતી એવી છે કે ખાસ કરીને ઉભરી ઝાડ તો વાવે, આડી અથવા તો જે અર્ધવેલેડી જાત ન વાવે। બીજું આ વર્ષે પણ ઘણા ખેડૂતો સોયાબીનનું વાવેતર કરવા જઈ રહ્યા છે। અમારા તા અનુભવ એવો છે કે આ વખતે ડિમાન્ડ પણ બહુ છે એટલે સોયાબીનના વાવેતર વધારે જશે। બીજી વસ્તુ એવું છે ખેડૂત ભાઈઓને કહેવાનું કે જે તમે કપાસના ભાવો આ વખતે જે 3000 સુધી પહોંચી ગયા છે તો બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ એક તરફ ન વળે,
એની સાથે આપણે બીજા કમ્બાઇન્ડ પાક પણ વાવીએ, ઘણી વધુ છે પાક ઘણી વધુ નિષ્ફળ જાય, અથવા તો ઘણી વધુ પાછળથી જે ગુલાબી એળો આવે એને કારણે એક કે બે વીણી જ લઈ શકાય, જેને કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડે. તો પાકમાં આપણે ખાસ કરીને ફેર બદલી કરીએ, એક જ પાક ના વાવતા અલગ અલગ પ્રકારના પાકો વાવીએ, અને ખાસ કરીને જો વરસાદ બહુ લેટ થાય તો ખાસ કરીને કઠોળ પાક વાવીએ, તો એમાં આપણે સારો એવું રિઝલ્ટ મળે. જી ડોક્ટર ગોહિલ, આ વખતે વરસાદ સારો રહેશે તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે? આમાં ખાસ કરીને જે વરસાદ અમારું જે તારણ છે એ સૌરાષ્ટ્રનું હોય છે, જે આ સૌરાષ્ટ્રના આગાહીકારો હોય છે, ઉપરાંત પણ એક પુનાથી પણ આવ્યા છે બેન, એ પણ આગાહી કરે છે, પણ આગાહી અમારી વધારે પડતી સૌરાષ્ટ્રના 10 જિલ્લાને પૂરતી જ હોય છે. તેમાં જે આ વર્ષે જે આગાહીઓ કરી છે એમાં જે ખાસ કરીને જૂનાગઢ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, ખાસ કરીને રાજકોટનો ગોંડલ વિસ્તાર છે, એમાં વરસાદ આ વખતે શક્યતા વધારે છે. જી, અને બીજું પણ જે કોસ્ટલ વિસ્તારમાં છે એ વરસાદ સારો થવાની શક્યતા, ખાસ કરીને જે ઉના કોડીનાર પોરબંદર જે ઈ વિસ્તાર છે કોસ્ટલ વિસ્તાર, એમાં વરસાદ આ વખતે સારો થશે. જી, તો એ વિસ્તારમાં વરસાદ સારો થશે, કયા વિસ્તાર એવા છે કે જ્યાં ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે? આ વખતે બધા તારણ એવું છે કે ઓછો વરસાદ ખાસ કરીને જે સુરેન્દ્રનગર વિસ્તાર છે, અમુક અમુક વિસ્તાર ભાલ વિસ્તાર છે, ધારો કે અમુક વિસ્તાર ધારો કે ભાવનગરનો અમુક વિસ્તાર છે, એ વિસ્તારમાં કદાચ વરસાદ ઓછો થવાની શક્યતા છે. કચ્છમાં વરસાદ થોડો ઓછો થશે આવી રીતે અનુમાન એવું છે. જામનગરમાં ગયા વર્ષે વરસાદ બહુ થયો હતો, આ વખતે અનુમાન એવું છે કે ત્યાં તે 30-35 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. જી ડોક્ટર ગોહિલ, રાજ્યમાં સરેરાશ કેટલો વરસાદ પડશે? દર વખત કરતા જેમ જેમ દર વર્ષે વરસાદ થોડો થોડો ઘટતો આવે છે, આ વખતે કેવો વરસાદ રહેશે? ઘટ રહેશે કે પછી સારો એવો રહેશે? આ વખતે સરેરાશ વરસાદ ગણીએ તો 35-40 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ રાજ્યના સમગ્ર વિસ્તારમાં 35-40 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. જી, તો રાજ્યના અને એમાં ખાસ કરીને જી અમુક વિસ્તારો થાય કે જ્યાં વધારે વરસાદ 45 કરતા વધારે થાય, અને અમુક વિસ્તાર એવો છે કે 25 કરતા ઓછો રહે, એવું શક્યતા રહે. પાછો એવરેજ 35-40 ની વાત કરું છું. જી ડોક્ટર ગોહિલ, આપ સૌરાષ્ટ્ર માટે તમામ આગાહીકારો છો, જે સૌરાષ્ટ્ર માટે આગાહી કરતા હો છો, ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વખતના વરસાદ પ્રમાણે કયા પાકનું વાવેતર કરવું સારું રહેશે? જો એમાં તમને કહું છું કે જો વરસાદ છે રેગ્યુલર વરસાદ આવે અને જો વાવણી રેગ્યુલર થઈ જાય 15 જૂન થી 20 જૂન ની વચ્ચે, તો તમે જે પાક નક્કી કર્યા છે એ પાક વાવો, બરોબર. પછી કદાચ વરસાદ લેટ થાય તો પછી બીજા પાકો વાવો. એટલે હું તમને એમ કહું છું કે તમે જે રેગ્યુલર વરસાદ થાય તો એમાં ખાસ કરીને કપાસ છે, મગફળી છે, અને ખાસ કરીને સોયાબીન છે. પછી આપણે રિલે પાક તરીકે જે પાછળથી છે એ રિલે પાકમાં આપણે ખાસ કરીને તુવેર છે, એરંડા છે, રિલે પાક તરીકે આપણે વાવી શકીએ. પણ આ વખતે બધાનું અનુમાન એવું છે કે કઠોળ પાક છે એ ખાસ કરીને મિક્સ પાક અથવા તો રિલે પાક તરીકે વાવો તો વધારે સારું રિસ્પોન્સ મળશે, કદાચ વરસાદ પાછળથી લંબાય. ગયા વર્ષે શું થયું હતું કે વરસાદ એકદમ પાછળનો લંબાણો, બરોબર, છેલ્લે છેલ્લે વરસાદ થયો, એના કારણે અમુક કપાસો જે છે કપાસ હતો એ કપાસ સુકાઈ ગયો ઉભા ને ઉભા, અને મગફળીમાં પણ જે સુકારો આવ્યો અને અમુક મગફળી જમીનમાં રહી ગઈ. એટલે ઘણી વખત એવું થાય કે વરસાદ પાછળથી કેવો થશે એનું અનુમાન અત્યારે કરવું બહુ મુશ્કેલ છે. આ તો અનુમાનો છે, આગાહીકારો છે, પણ આપણે ઓલ ઓવર જે ખેડૂતો ભાઈઓ તો શું છે, આ બધું એક જુગાર છે, આ પાક ઉપર આ જુગાર છે ને, એ ખેડૂતો ભાઈઓ રમવો જ પડે, કારણ કે એને તો ના ખુશ પડે તો જ થાય. પણ છતાં પણ અમુક જે પાકને ધ્યાનમાં રાખી દરેક પાક એક તરફ ન વળતા, મેં અગાઉ કીધું છે, તમે થોડું થોડું એક પાક એકદમ રેગ્યુલર વાવો, એક પાક એવું લાગે તો પાછળથી થોડોક લેટ વાવો, તો પણ એમાં રિસ્પોન્સ પાછળથી કદાચ વરસાદ ખેંચાય, તો વરસાદ પાછળથી ચોમાસું વહેલા વિદાય લે તો શું કરવું? એવી પરિસ્થિતિમાં જેની પાસે પાણી હોય એને તો વાંધો ન આવે, પણ જેની પાસે પાણી ન હોય તો શું કરવું? તો એવા લોકો ખેડૂત ભાઈ હોય ટૂંકા ગાળાનો પાક વાવવો જોઈએ. જી ડોક્ટર ગોહિલ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ વખતે 50 આગાહીકારોએ અનુમાન કર્યું છે આ વખતે વરસાદ સારો રહેશે, જુલાઈના 3જા અઠવાડિયામાં વરસાદની શરૂઆત થશે તેવું અનુમાન કર્યું છે. તો વાણિજ્ય વિભાગની આઇકોનિક વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, પીએમ મોદી સંબોધન કરી રહ્યા છે. ઉન સપનો મેં એક નયા સામર્થ્ય ભરના
और नए संकल्प लेकर के आगे बढ़ने का ये पल है। आजादी के लंबे संघर्ष में जिसने भी हिस्सा लिया उसने इस आंदोलन में एक अलग डायमेंशन को जोड़ा, उसकी ऊर्जा बढ़ाई। किसी ने सत्याग्रह का रास्ता अपनाया, किसी ने अस्त्र शस्त्र का रास्ता चुना, किसी ने आस्था और अध्यात्म का रास्ता चुना, तो किसी ने इंटेलेक्चुअली आजादी की अलग को जगाने में अपनी कलम की ताकत का उपयोग किया, किसी ने कोर्ट कचहरी में मुकदमे लड़कर के देश की आजादी में एक नई ताकत भरने का प्रयास किया। इसलिए आज जब आया हम आजादी के 75 वर्ष का पर्व मना रहे हैं तो प्रत्येक देशवासी का कर्तव्य है कि वो अपने अपने स्तर पर अपना कोई विशिष्ट योगदान राष्ट्र के विकास में जरूर जोड़े। आप देखिए, अगर हम राष्ट्र के तौर पर देखें तो भारत ने बीते 8 वर्षों अलग अलग आयामों पर नित्य नूतन कदम उठाए हैं, नवीन काम करने का प्रयास किया है। इस दौरान देश में जो जनभागीदारी बढ़ी उन्होंने देश के विकास को गति दी है, देश के गरीब से गरीब नागरिक को सशक्त किया है। स्वच्छ भारत अभियान ने गरीब को सम्मान से जीने का अवसर दिया। पक्के घर, बिजली, गैस, पानी, मुफ्त इलाज जैसी सुविधाओं ने हमारे गरीब की गरिमा बढ़ाई, हमारे नागरिकों के आत्मविश्वास में एक नई ऊर्जा भर दी और साथ साथ सुविधा भी बढ़ाई। कोरोना काल में मुफ्त राशन की योजना ने 80 करोड़ से अधिक देशवासियों को भूख की आशंका से मुक्ति दिलाई। देश के आधे से अधिक आबादी जो देश के विकास के विमर्श से, फॉर्मल सिस्टम से वंचित थी, एक्सक्लूडेड थी, उसका इंक्लूजन हमने मिशन मोड पर किया। फाइनेंशियल इंक्लूजन का इतना बड़ा काम इतने कम समय में दुनिया में कहीं नहीं हुआ है। और सबसे बड़ी बात, देश के लोगों में अभाव से बाहर निकल को मिला। साथियों, आजादी के 7 दशक बाद ये जो इतना बड़ा परिवर्तन आया है उसके केंद्र में पीपल सेंट्रिक गवर्नेंस है, गुड गवर्नेंस का लगातार प्रयास है। एक समय था जब हमारे देश में नीतियों और निर्णय गवर्नमेंट सेंट्रिक होते थे, यानी किसी योजना के शुरू होने के बाद ये लोगों की जिम्मेदारी थी कि वो सरकार तक पहुंचकर उसका लाभ उठाएं। इस तरह की व्यवस्था में सरकार और प्रशासन दोनों की ही जिम्मेदारी कम हो जाती थी। अब जैसे किसी गरीब छात्र को पढ़ाई के लिए आर्थिक मदद की जरूरत होती थी तो पहले वो अपने परिवार, अपने रिश्तेदारों या फिर दोस्तों से मदद लेने के लिए मजबूर था। इसी काम के लिए सरकार की जो भी योजनाएं थी उसमें इतनी ज्यादा प्रक्रियाएं होती थी कि वो उस मदद को पाने के लिए आगे ही नहीं बढ़ता था, उस प्रक्रिया में ही थकान महसूस करने लग जाता था। इसी तरह
अगर किसी एंटरप्रेन्योर, किसी व्यापारी कारोबारी को लोन की जरूरत होती थी तो उसे भी अनेक जगह चक्कर लगाने पड़ते थे, अनेक प्रक्रियाओं से गुजरना पड़ता था। अक्सर ये भी होता था कि अधूरी जानकारी की वजह से वो मंत्रालय की वेबसाइट तक भी नहीं पहुंच पाता था। ऐसी मुश्किलों का नतीजा ये होता था कि छात्र हो या व्यापारी, अपने सपने बीच में ही छोड़ देता था, उन्हें पूरा करने के लिए कदम ही नहीं उठाता था। पहले के समय गवर्नमेंट सेंट्रिक गवर्नेंस का देश ने बहुत बड़ा खामियाजा उठाया है, लेकिन आज 21वीं सदी का भारत पीपल सेंट्रिक गवर्नेंस के अप्रोच के साथ आगे बढ़ा है। ये जनता ही है जिसने हमें अपनी सेवा के लिए यहां भेजा है, इसलिए हमारी ये सर्वोच्च प्राथमिकता है कि हम खुद जनता तक पहुंचे, हर पात्र व्यक्ति तक पहुंचना, उसे पूरा लाभ पहुंचाना, ये दायित्व हम पर है। अलग अलग मंत्रालयों के अलग अलग वेबसाइटों के चक्कर उसे लगाने से बेहतर कि वो भारत सरकार के एक पोर्टल तक पहुंचे और उसकी समस्या का समाधान हो। आज जन समर्थ पोर्टल लॉन्च किया गया है, वो इसी लक्ष्य के साथ बनाया गया है। अब भारत सरकार की सभी क्रेडिट लिंक स्कीम्स अलग अलग माइक्रो साइटों पर नहीं बल्कि एक ही जगह पर उपलब्ध होगी। ये जन समर्थ पोर्टल छात्रों का, एंटरप्रेनर्स का, व्यापारियों कारोबारियों का, किसानों का जीवन तो आसान बनाएगा ही, उन्हें अपने सपने पूरे करने में भी मदद करेगा। अब छात्र आसानी से जानकारी ले पाएंगे कि कौन सी सरकारी योजना का उन्हें सबसे ज्यादा लाभ होगा, वो कैसे उसका फायदा उठा सकता है। इसी तरह हमारे युवाओं आसानी से ये तर्क कर पाएंगे कि उन्हें मुद्रा लोन चाहिए या स्टार्टअप इंडिया लोन चाहिए। जन समर्थ पोर्टल के माध्यम से अब देश के युवाओं को, मध्यम वर्ग को एंड टू एंड डिलीवरी का एक बड़ा प्लेटफॉर्म मिला है, और जब लोन लेने में आसानी होगी, कम से कम प्रक्रियाएं होगी, तो ये भी स्वाभाविक है कि ज्यादा से ज्यादा लोग लोन लेने के लिए आगे आएंगे। ये पोर्टल स्वरोजगार को बढ़ाने में, सरकार की योजनाओं को सभी लाभार्थियों तक ले जाने में अहम भूमिका निभाने वाला है। मैं जन समर्थ पोर्टल के लिए देश के युवाओं को विशेष रूप से बधाई देता हूं। आज यहां इस कार्यक्रम में बैंकिंग सेक्टर के दिग्गज भी मौजूद है। मेरा उनसे आग्रह है कि सारे बैंकर्स भी जन समर्थ पोर्टल को सफल बनाने के लिए, युवाओं को लोन मिलना आसान बनाने के लिए अपनी भागीदारी ज्यादा से ज्यादा बढ़ाएं। साथियों, कोई भी सुधार हो, रिफॉर्म हो, अगर उसका लक्ष्य स्पष्ट है, उसके इम्प्लीमेंटेशन को लेकर गंभीरता है, तो उसके अच्छे नतीजे भी आना तय है। बीते 8 वर्षों में देश ने जो रिफॉर्म किए हैं, उनमें बड़ी प्राथमिकता इस बात की को भी दी गई है कि हमारे देश के युवाओं को अपना सामर्थ्य दिखाने का पूरा मौका मिले। हमारे युवा अपनी मनचाही कंपनी आसानी से खोल पाए, वो अपने एंटरप्राइज आसानी से बन पाए, उन्हें आसानी से चला पाए, इस ओर जोर दिया गया है। इसलिए 30,000 से ज्यादा कंप्लायंसेस को कम करके, 1,500 से ज्यादा कानूनों को समाप्त करके, कंपनीज एक्ट के अनेक प्रावधानों को डिक्रिमिनलाइज करके हमने सुनिश्चित किया है कि भारत की कंपनियां न सिर्फ आगे बढ़े बल्कि नई ऊंचाई को प्राप्त करें। साथियों,
रिफॉर्म्स यानी सुधार के साथ ही हमने जिस बात पर फोकस किया वो है सरलीकरण, सिंप्लीफिकेशन। केंद्र और राज्य के अनेक टैक्सों के जाल की जगह अब जीएसटी ने ले ली है और इस सिंप्लीफिकेशन का नतीजा भी देश देख रहा है। अब हर महीने जीएसटी कलेक्शन 1 लाख करोड़ रुपए के पार जाना सामान्य बात हो गई है। ईपीएफओ रजिस्ट्रेशन की संख्या में भी हम लगातार बढ़ोतरी देख रहे हैं। सुधार सरलीकरण से आगे बढ़कर अब हम सुगम व्यवस्था का निर्माण कर रहे हैं। जेम पोर्टल की वजह से एंटरप्रेन्योर्स और एंटरप्राइज के लिए सरकार के अपना प्रोडक्ट बेचना बहुत आसान हो गया है। इसमें भी खरीद का आंकड़ा 1 लाख करोड़ को पार कर रहा है। आज देश में निवेश करने के लिए कहां कहां संभावनाएं हैं वो जानकारी इन्वेस्ट इंडिया पोर्टल के माध्यम से आसानी से उपलब्ध है। आज अनेक तरह की क्लियरेंसेस के लिए सिंगल विंडो क्लियरेंस पोर्टल है। इसी कड़ी में ये जनसमर्थ पोर्टल भी देश के युवाओं, देश के स्टार्टअप्स को बहुत मदद करने वाला है। आज हम सुधार सरलीकरण सुगमता की शक्ति के साथ आगे बढ़ते हैं तो सुविधाओं का नया स्तर प्राप्त होता है। सभी देशवासियों को आधुनिक सुविधाएं देना, उसके लिए नित नए प्रयास करना, नए संकल्प लेकर उन्हें सिद्ध करना हम सभी का दायित्व है। साथियों, बीते 8 वर्षों में हमने दिखाया है कि भारत अगर मिलकर कुछ करने की ठान ले तो पूरी दुनिया के लिए एक नई उम्मीद बन जाता है। आज दुनिया सिर्फ एक बड़े कंज्यूमर मार्केट के रूप में ही नहीं बल्कि एक समर्थ गेम चेंजर क्रिएटिव इनोवेटिव इकोसिस्टम के रूप में आशा और अपेक्षाओं से हमारी तरफ आज दुनिया देख रही है। दुनिया के एक बड़े हिस्से का भारत से समस्याओं के समाधान की अपेक्षाएं हैं। ये इसलिए संभव हो पा रहा है क्योंकि बीते 8 सालों में हमने सामान्य भारतीय के विवेक पर भरोसा किया। हमने जनता में ग्रोथ में इंटेलिजेंट पार्टिसिपेंट्स के रूप में प्रोत्साहित किया। हमें देश की जनता पर पूरा विश्वास रहा है कि जो भी टेक्नोलॉजी सुशासन के लिए लाई जाएगी उसे देश की जनता स्वीकार करेगी और सराहेगी भी। इसी जनविश्वास का परिणाम दुनिया के सर्वश्रेष्ठ डिजिटल ट्रांजैक्शन प्लेटफॉर्म यूपीआई यानी यूनिफाइड पेमेंट इंटरफेस के रूप में सबके सामने है। आज दूर सुदूर गांव से लेकर शहरों के मोहल्लों में रेडी ठेरे पर भी 10 समाचार में हवे आगळ।